नर्मदा जिल्लाना डेड़ियापाड़ा तालुकामां पड़ेला भारे वरसादने कारणे खेतीना पाकने थयेला नुकसान अंगे वर्तळ आपवा माटे खेडूतोए जिल्ला कलेक्टरने एक आवेदन पत्र आप्युं हतुं। भारे वरसादने कारणे डेड़ियापाड़ा तालुकाना कोणजी वांदरी डुंकल सहितना गामोमां 155 हेक्टर जमीनना खेतीना पाकोने नुकसान थयुं छे, जे अंगे खेडूतोए जिल्ला कलेक्टरने आवेदन पत्र आपी नुकसानी अंगे वर्तनની માંગણી કરી હતી। આજ રોજ અમે સૌ ડેડિયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના ગામો જેવા કે કણજી, વાંદરી, માથાસર, ડુંડાખાલ, ડુંખલ, સરીબાર, કોકમ સહિતના ગામોના અમે આજે સર્વે ખેડૂતો અને દરેક બિન રાજકીય યુવા મિત્રો સાથે મળીને આજે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા આવ્યા છે કે અમારા જે પૂર્વ વિસ્તારના ગામો, જે 5 ગામો આવેલા છે, જે 5 ગામોની અંદર વર્ષોથી ચાલતો ખૂબ જ ગંભીર અને સડકતો પ્રશ્ન છે પુલ અને રસ્તાનો। આજે એ જગ્યા ઉપર પુલ અને રસ્તા પ્રમાણમાં ન હોવાના કારણે હજારો ખેડૂતો આજે સંપર્ક વિહોણા થયા છે। 8,300 જેટલા લોકો, 5 ગામના લોકો આજે તે જગ્યા પર, આજે 34મો દિવસ થયો છે, જે ગામની અંદર આજે ખેડૂતો એકબીજાના અરસપરસ ગામની અંદર જઈ નથી શકતા આ પુલના કારણે। કણજી ગામની સૌથી મોટા પ્રમાણમાં વહેતી, મોટા પ્રવાહથી વહેતી દેવ નદી આવેલી છે, જે દેવ નદી 3 જગ્યાએના રસ્તા ઉપરથી પસાર થાય છે, ત્યાં સૌથી નાના નાના કોઝવે આવેલા છે, જે કોઝવે આ ચોમાસાના 4 મહિના દરમિયાન 3 મહિના સુધી કોઝવેની ઉપરથી પાણી જતું હોય છે। તો આજના દિવસની અંદર સમસ્યા એવી છે કે ત્યાં 5 ગામની અંદર 22 સગર્ભા બહેનો છે, જે 22 સગર્ભા બહેનોમાંથી 2 સગર્ભા બહેનોની ડિલિવરીનો કેસ 18-22 કિલોમીટર દૂર આવેલા પીએસસી સેન્ટર પર લઈ જવા માટે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સારવાર કે તબીબી સારવારનું કોઈ સારવાર કેન્દ્ર નથી એ નજીક। ત્યાંથી 18-22 કિલોમીટર દૂર આવેલા પીએસસી પીપલોદ પાસે આવતા ઓછામાં ઓછા 2 કલાક ચાલતા આવવાના લાગે છે। તો એના કારણે 22 સગર્ભા કેસોમાંથી 2 સગર્ભા કેસ એવા બન્યા કે જેમની ડિલિવરી રસ્તા અંતર્ગત અને પીએસસી સેન્ટરની નજીક આવતા ડિલિવરી થઈ છે। મારે, હું સ્થાનિક યુવાન, મારે એક જ વસ્તુ કહેવી છે સરકારને અને સ્થાનિક પ્રતિનિધિઓને કે જે કોઈ આજે 8,300 ગામના ખેડૂતો છે એ પણ ભારતીય દેશના નાગરિક છે, પોતે નાગરિકત્વ ધરાવે છે, આજે 73મું વર્ષ થયું છે જે વર્ષની અંદર દેશ આઝાદ થયો છે, પણ છતાં પણ ત્યાંના લોકોને આ જ પરિસ્થિતિ દર વર્ષે રડવાનો એમને મોકો મળે છે, દર વર્ષે એમને રડવું પડે છે। કેમ આજે ચાલુ સરકાર અને દારૂ પ્રતિનિધિઓ કેમ આ પરિસ્થિતિને જોતા નથી? આજે આ પરિસ્થિતિ જો સ્થાનિક સમાજના જે પ્રતિનિધિઓ છે અને આજે સરકાર અગર જો આ પ્રત્યે આ સ્થાનિક ગામો વિશે જો નજરઅંદાજ કર્યો હોત તો આજે ક્યાંક ને ક્યાંક વિકાસ થયો હોત। પણ આજે પણ ત્યાંની મહિલા બહેનો, મહિલા સશક્તિકરણ, ડિજિટલ ઇન્ડિયા, સૌનો સાથ સૌનો વિકાસ જેવી ઘણી બધી યોજનાઓ એ વિસ્તારની અંદર, આજે ભારત દેશની અંદર અને ગુજરાત દેશ, ભારત ગુજરાત રાજ્યની અંદર આ સંસ્થાઓ, આ બધી યોજનાઓ ચાલે છે, પરંતુ આ યોજનાઓ ત્યાં કેમ અમલ નથી થતી? ત્યાં કેમ સગર્ભા બહેનોને, મહિલા સશક્તિકરણને આટલી બધી હાડમારી વેઠવી પડે છે? હું સ્થાનિક યુવાન, મારી સરકારને અને સ્થાનિક પ્રતિનિધિઓને એક જ રિક્વેસ્ટ છે, આદરપૂર્વક એક રિક્વેસ્ટ છે કે આ પરિસ્થિતિનો કોઈ પણ સંજોગોમાં આનું એક નિવારણ લાવે। કેમ કે અત્યારે સુધી આનું કોઈ સમસ્યાનું સમાધાન નથી આવ્યું, વારંવાર અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે, છતાં પણ આનું કોઈ સમાધાન નથી। આવનારા દિવસોમાં જો આનો યોગ્ય અમને જવાબ નહીં મળે તો અમે સ્થાનિક સર્વે 7 ગામના ખેડૂતો અને યુવાઓ સાથે મળીને અમે આવનારા દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરીને આ જવાબ અમે માંગવાનો પણ અમે અપીલ કરીશું। આપના ગામમાં નેટવર્ક આવે છે વિસ્તારોમાં? અમારા 7 ગામની અંદર અત્યાર સુધી પણ 7 ગામોની અંદર હજી પણ આજે ડિજિટલ 5G ટેકનોલોજીની અંદર પણ અત્યારે પણ જીઓ કે કોઈ પણ પ્રકારનું નેટવર્ક કનેક્ટિવિટી નથી સાહેબ। આજે ડિજિટલ ઇન્ડિયાના અભ્યાસ અંતર્ગત ગુજરાત સરકારે, ભારત સરકારે ઓનલાઈન અભ્યાસનો વિષય મૂક્યો છે, પણ અમારા ત્યાંના બાળકોનું શું, એનો કોઈ હજી સરકાર પાસે કોઈ જવાબ નથી। મારી અપીલ એ જ છે કે આ બધી પ્રાથમિક સુવિધાઓ દરેક ભારત દેશના દરેક ગામની અંદર જો ઉપલબ્ધ થતી હોય તો અમારા ગામના 7 ગામોની અંદર જે નુકસાની અને જે પ્રાથમિક સમસ્યાઓ નથી સમાધાન થયું એનું શું, એના પર સરકાર અવશ્ય વિચારે અને આનો જવાબ ટૂંક સમયની અંદર અમારા સ્થાનિક ખેડૂતોને અને યુવા મિત્રોને આપે એવી હું સરકારને વિનંતી કરું છું। શું નામ આપનું? કયું ગામ? હું સ્થાનિક યુવાન ભરત તડવી, ગામ કણજી। સમસ્યા છે તમારી?
અમારી સમસ્યા અમે ડેડિયાપાડા તાલુકા ઊંડાણ વિસ્તારના કણજી વાંદરી માથાસર જેવા સરીબાર કોકામ એવા 7-8 ગામડાઓની અંદર અગાઉ જે વરસાદનું વાતાવરણ વધારે હોવાના કારણે ખૂબ જ વાવાઝોડા અને વરસાદ આવવાથી અમે ખેડૂત મિત્રોએ ખૂબ જ આ લોકડાઉન દરમિયાન ખૂબ મંદી હોવા છતાં કોઈની પાસે માગી ઓછીના કરી ગીરવે કરી પૈસા લઈ અને ખૂબ સારી એવી ખેતી કરી, પરંતુ તે ખેતી અમારે વાવાઝોડાની અંદર ખૂબ નુકસાનકારક થઈ ગઈ છે, એટલે ખૂબ અમે વિકટ પરિસ્થિતિમાં ખેડૂતો આવી ગયા છે. તે બદલ અમે દરેક ગામ ખેડૂતો મળી અને આજે કલેક્ટર સાહેબને શ્રીને આવેદનપત્ર આપી અને અમારી એવી જ માગણી છે કે ખેડૂતોનું જે નુકસાન થયું છે જેની અમને વળતર મળે એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું. આશરે કેટલી એકરમાં નુકસાન થયું હશે વરસાદના પાણી? 155 આશરે 155 હેક્ટર જેટલો અમારા અંદાજે આશરો કાઢતા 155 હેક્ટર જેટલી જમીન ધોવાણ અરે નુકસાનમાં પાક નુકસાન આવેલો છે. આપનું નામ?